બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નબદાની. નબદાના તિલકવાડા તાલુકાના અલવા ગામમાં જંગલી દીપડાએ મહિલા પર હુમલો કરતા મહિલાનું કરુણ મોત. આ ઘટનાની જાણ નબદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને તેમની ટીમ દવાખાને પરિવારજનો પહોંચી જઈ મુલાકાત લીધી હતી. ઘટનાની જાણ નબદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીને થતાં તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે તિલકવાડા સિવિલ હોસ્પિટલમાં મહિલાનું પીએમ કર્યા બાદ જ્યારે એમની ડેડ બોડીને એમના ઘરે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી ત્યારે એમને ટ્રેક્ટરની ટ્રોલીમાં ડેડ બોડી મૂકી લઈ જતાં ગ્રામજનો રોષે ભરાયા હતા. આ દ્રશ્ય જોઈને લોકો ઉધરવી ઉઠ્યા. સામાન્ય માણસને તેના મૃત્યુ પછી પણ તેનો મલાજો જરવાતો નથી અને આ તાલુકાની હોસ્પિટલમાં એક સબ વાહિની પણ નથી કે જેનાથી આવા આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડી શકાય. આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા અને તેમની ટીમ નબદા જિલ્લા પંચાયતના પ્રમુખનો વિરોધ કર્યો હતો અને જિલ્લા પંચાયતના પ્રમુખ સામે આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ તુતુમીના વરવા દ્રશ્યો સર્જાયા હતા. જોકે પછી પોલીસ તિલકવાડા હોસ્પિટલે પહોંચી હતી. આપ નબદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વિરોધ નોંધાતા નબદા જિલ્લા પંચાયતના પ્રમુખને કહ્યું કે તમે નેતાઓ સરકારી ખર્ચે એસી ગાડીમાં બેસીને ફરો છો અને અહીં સબ વાહિની નથી. સામાન્ય જનતાને ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખીને ડેડ બોડી લઈ જવું પડે છે, તે તમારી સરકાર માટે ખૂબ જ શરમજનક છે. સામે નબદા જિલ્લા પંચાયતના ભાજપ પ્રમુખે જવાબ આપ્યો કે આવું ચાલતું આવ્યું છે અને ચાલતું જ રહેશે. આપ પ્રમુખ નિરંજન વસાવાએ આ બાબતે ડૉક્ટર સાહેબ જોડે ચર્ચા કરવામાં આવી અને એમને પૂછવામાં આવ્યું કે સાહેબ, આપણે ત્યાં ડેડ બોડીને લઈ જવા માટે સબ વાહિનીની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ નથી. તો ડૉક્ટરે કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી અમે સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી અહીંયા આ સુવિધા ઉપલબ્ધ નથી અને કોઈ પણ સમાજની વ્યક્તિ જોડે આવી કોઈ ઘટના ઘટે છે અને તે વ્યક્તિ મૃત્યુ પામે છે તો સિવિલ હોસ્પિટલમાંથી એમને પ્રાઇવેટ વાહનમાં લઈ જવા પડે છે. એ દરમિયાન ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી પણ ત્યાં હાજર હતા. તો સ્થાનિક લોકો અને તિલકવાડા તેમજ અલવા ગામના લોકોએ જિલ્લા પ્રમુખને રજૂઆત કરી કે સાહેબ, આજે જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે, ત્યાં કરોડો રૂપિયા વપરાઈ રહ્યા છે, પણ તેમ છતાં આજે તમે અમારા વિસ્તારમાંથી ચૂંટાઈને આવો છો, પણ આજે આપણા વિસ્તારમાં એક મૃત્યુ પામેલ વ્યક્તિ માટે આપણે તિલકવાડા સિવિલ હોસ્પિટલમાં સબ વાહિનીની, તો તે દરમિયાન જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને જેઓ જિલ્લાના પ્રમુખ છે એવા ભીમસિંહભાઈ તડવી જે સરકારની ગાડીમાં આવે છે અને ત્યાં રજૂઆત કરતા લોકોને બેફામ અપશબ્દ બોલે છે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, અમારે તો ત્યાં આવવું જ ચાલે છે અને આવવું જ ચાલતું રહેશે અને સ્થાનિક પ્રજાજનોને એમ કહી રહ્યા છે ચાલો અહીંથી નીકળો અને અભદ્ર ભાષા તેમજ સરકાર એને પોતાના હોદ્દાની દબંગગીરી જમાવી રહ્યા હતા. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે ગઈકાલે એક દુઃખદ ઘટના બની. એક વન્ય પ્રાણી દ્વારા એક મહિલાને 7:30-8 વાગ્યાના સમય દરમિયાન તેમણે કપાસના ખેતરમાં એ ખેંચી જઈ અને દીપડાએ એમની પર હુમલો કર્યો હતો અને એ મહિલા મૃત્યુ પામી છે. એની મુલાકાતે આજે અમે તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર આવ્યા તો એમની જે ડેડ બોડી હતી એ ડેડ બોડીને એક પ્રાઇવેટ ટ્રેક્ટરમાં, જે ગરીબ પરિવાર છે એ 1500 રૂપિયાનું પ્રાઇવેટ ટ્રેક્ટર કરી અને એ પરિવાર એ ડેડ બોડીને એમના ઘરે લઈ ગયું. તો અમે અહીંયા ગાડી અહીંના ચૂંટાયેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભીમસિંહભાઈ તડવીને એમને પણ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી કે સાહેબ, અહીંયા ગાડી એક એમ્બ્યુલન્સ સુવિધા હોવી જોઈએ. તો ઉશ્કેરીજનક જિલ્લા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા ગાડી તો અમારા વિસ્તારમાં આવું જ ચાલે છે બરાબર અને આવું જ રહેશે. ડૉક્ટર સાહેબ જોડે અમારી વાતચીત થઈ તો ડૉક્ટર સાહેબે કીધું છેલ્લા 4-5 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ તેમ છતાં પણ આ દિન સુધી અમારી રજૂઆતો એ નથી થતી અને દરેક જે આવી ઘટનાઓ બને છે અને મૃત્યુ પામે છે એ લોકોને આવી જ રીતે પ્રાઇવેટ વાહનો કરી અને ડેડ બોડીમાં લઈ જવામાં આવે છે, ડેડ બોડીને લઈ જવામાં આવે છે. આજે સામાન્ય લોકો માટે જે ફક્ત
એક સબવાહિની અહીંયા તિલકવાડા તાલુકામાં જરૂર છે, બરાબર. તે જરૂર અહીંયા જિલ્લા પ્રમુખ જે ભીમસિંહભાઈ તડવી છે એમની સાથે માંગણી કરીએ છીએ, તો એ ઉશ્કેરીજનક દાદાગીરી કરી અને સ્થાનિક ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને ધમકાવી રહ્યા છે. એટલે આ એક દુઃખદ ઘટના છે, બરાબર. આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ પર અમે તમામ ગ્રામજનો અને આગેવાનો ભેગા થઈ અને ઉગ્ર રજૂઆત કરીશું. એ એક પ્રજાના પ્રતિનિધિ છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે. ખરેખર પ્રજાનો જે એ છે એનું નિરાકરણ લાવવું જોઈએ સ્થાનિક લેવલે. તો એની જગ્યાએ એ આજે 35-40 લાખ રૂપિયાની ગાડીમાં ફરતા હોય એનો પણ અમને વિરોધ નથી, બરાબર. પણ જે માળખાકીય સુવિધાઓ જે આપણા વિસ્તારમાં જોઈએ, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો 3,000 કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે, તો શું તિલકવાડા તાલુકામાં એક સબવાહિની ફાળવવા માટે સરકાર પાસે પૈસા નથી? અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આ દીપડા જેવા જે વન્ય પ્રાણીઓ છે એ લોકો દ્વારા જો આવી ઘટના કરવામાં આવે તો ત્યાં 25-25 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે, બરાબર, જે મૃત્યુ પામે છે એમાં. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો આ નર્મદા જિલ્લામાં જ હમણાં આ 4-5 ઘટના છે, ફક્ત 3-4 લાખ રૂપિયા આપી અને એ લાભાર્થીઓને જે મૃત્યુ પામેલા હોય છે એમના પરિવારજનોને ફક્ત 3-4 લાખ રૂપિયા આપવામાં આવે છે. તો જેવી રીતે મહારાષ્ટ્રમાં 25 લાખ રૂપિયા આપવામાં આવે છે, એવી જ રીતે અહીંયા પણ જે આવી દુઃખદ ઘટના થાય એમને પણ 25-30 લાખ રૂપિયા આપવામાં આવે. કેમ કે આ એક ટ્રાઇબલ વિસ્તાર છે, અહીંયા ગાડી ઘણા બધા લોકો ખેડૂતો છે અને આ ખેડૂતો રોજે જ રાત દિવસ પોતાના ખેતરોમાં જાય છે. તો આ દીપડાના ભયથી અને આજે તો આ બેનને એમના ઘરેથી ઉઠાઈ ગયો છે દીપડો. એટલે આવી ઘટનાઓ ના બને અને સરકાર યોગ્ય વળતર આપે એ બાબતે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો 2 દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ ગિરીજી ગુરુ, શ્રી બળદેવ ગિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત તેઓનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16-10-2024 રાત્રે, સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ
16/10/2024 બુધવાર ના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો. પ્રાંતિજ મેલડી માતાજીના ધામે આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી મિત્રો, હું છું આપનો શંકરજીકા ઠાકોર ને હું આવી રહ્યો છું 16/10/2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય માં મેલડી માં. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, 1 મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એકવાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટરની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીઝ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.